لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال أبو عبد الله إمامنا الحسين عليه السلام بسم الله الرحمن الرحيم أما بعد فإن من طلب رضا الله بسخط الناس كفاه الله أمور الناس صلوات بر محمد وآل محمد امام حسین علیہ السلام نی یاد امنو ذکر امنی ازاداری مناوو اپنے نصیب تھیو انے آ پرش ازا پر اپنے آوینے ઇમામની યાદ મનાવી રહ્યા છીએ. ઇમામની ઇતાઅત, ઇમામની વિલાયત, ઇમામનું હુજ્જતે ખુદા હોવું આપણા માટે એટલી હદ સુધી અમલનું કારણ બને કે આપણે ઇમામની પાછળ પાછળ છીએ, એમના નકશે કદમ પર છીએ. ન ફક્ત એટલું કે એમની ખુશીમાં ખુશ અને એમના ગમમાં ગમ, બલકે ઇમામ જે તરફ આપણને લઈ જવા ચાહે છે એ જ રસ્તા પર આગળ વધવું એક શિયા તરીકે આપણી જવાબદારી છે. એટલે જ આપણે ઝિક્રે હુસૈનની સાથે ફિક્રે હુસૈનને અપનાવીએ અને એ હેતુસર આપણે આકા હુસૈનની હદીસોને, એમના નૂરાની કલામને આ મુખ્તસર મજલિસમાં લઈ આવ્યા. અને આજે પણ એક હદીસને મારે રજૂ કરવી છે આપણા ત્રીજા ઇમામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. આ હદીસ ઈ છે કે જેને ઇમામ બોયલા નથી, જબાનથી અદા નથી કરી, ઇમામ લેખિત રૂપે સામેવાળાના જવાબમાં કહે છે. કુફાથી એક માણસે પત્ર લખ્યો ઇમામે હુસૈનને કે મૌલા, મારો એક સવાલ, મને એક જાણકારી પૂરી પાડો. લખવાવાળાનો સવાલ એ હતો કે સૈયદી અખબિરની બખૈર દુનિયા વલ આખરા, મૌલા દુનિયા અને આખરતની ભલાઈ શેમાં છે? એક સવાલ એણે લેખિત રૂપે ઇમામે હુસૈનને મોકલાવ્યો. ઇમામે પણ લેખિત રીતે એનો જવાબ આપ્યો. આપણા ઇમામોની એક ખાસિયત હતી કે સામેવાળાને જ્યારે જવાબ આપે ને ફક્ત એને જોઈને જવાબ ના આપે, એવો જવાબ આપે કે કયામત સુધી આવનારા લોકોને પણ લાગુ પડતો હોય, બધા સુધી ઇમામનો પૈગામ પહોંચી જાય અને કામ આવે એવો જવાબ ઇમામ આપતા. આટલું જ નહીં, આપણા ઇમામોની એક ખાસિયત આ પણ છે કે એમના બોલવાના તરીકાથી આપણને એ જાણવા મળે કે ઇમામો
ઓછા શબ્દોમાં મોટી વાત કહી દેતા. ઇમામ પર રસૂલ ખુદા ફરમાવે છે, ઓ તી તો જવામે અલ કલીમ, અમને જવામે કલીમ આપવામાં આવ્યું. એટલે શું? કલમાતે જામેઆ, એનો મતલબ આ થાય. આપણા ઉલમા લખે છે કે રસૂલની ફસાહતો બલાગત અને આલે રસૂલની વાતો, એમના શબ્દોની આ ખાસિયત હતી, મોટી મોટી વાતને નાના શબ્દોમાં બયાન કરી દેતા. બીજા શબ્દોમાં કહો તો માની અને અર્થના સમંદરને શબ્દોના કૂઝામાં ભરી આપતા. ઇમામોનું હુનર આ હતું. જોકે મારા જેવા તાલિબ ઇલ્મનું કામ ઉલટું હોય, નાની એવી વાતને આટલી મોટી કરી અને તમારી સામે પેશ કરે. જોકે ખુલાસામાં જો બયાન થતું હોય, ખુલાસાની અંદર ટૂંકમાં જો મેસેજ પહોંચી જતો હોય, તો ખોટી રીતે વાત લંબાવવાની કંઈ જરૂર નથી હોતી. આવું મુદ્દા ઉપર ઇમામે આ નાના એવા સવાલનો પણ ટૂંકો જવાબ લખા લખીને મોકલાવ્યા. સવાલ આ હતો, મૌલા દુનિયા અને આખરતની ભલાઈ શેમાં છુપાયેલી છે? સવાલ ભલે નાનો છે પણ ઘણી વિશાળ વાત ઇમામથી પૂછવામાં આવી. દુનિયા વિશે જ નહીં, દુનિયાની ભલાઈ શેમાં છે એ સવાલ નથી, આખરતની ભલાઈ શેમાં છે એનો સવાલ નથી. આ બંનેની ભલાઈ કઈ ચીજમાં છે? હોશિયાર મુમિન ઈ હોય ને કે જે ફક્ત પોતાની નજરને દુનિયા સુધી સીમિત ના રાખે. આ દુનિયા અમુક વર્ષોની, હંમેશાનું ઠેકાણું તો આખરત છે. એટલે જ દુઆ કરીએ છીએ ને, રબ્બના આતના ફી દુનિયા હસના વફિલ આખરતે હસના, દુનિયામાં પણ નેકી અને આખરતમાં પણ નેકી. આ સવાલના જવાબમાં ઇમામે જે જવાબ આપ્યો ને, એ જવાબને બયાન કરું ને તરજુમો કરું એ પહેલા મારી વાતને આસાનીથી આપ લોકો સુધી પહોંચાડવા માટે એક બે જુમલાઓ કહેવા માંગુ છું. અને તે આ કે જિંદગીની અંદર આપણે જે કંઈ કામો કરીએ, જેટલા પણ કર્મો છે આપણા, એને બે ત્રણ પ્રકારમાં વિભાગ પાડી શકાય. અમુક કામો એવા હોય, એ કામ જો હું કરું તો લોકો પણ રાજી અને ખુદા પણ રાજી. એવું મારું કામ, મારા કામો એવા હોય, દાખલા તરીકે હું સારા અખલાકથી પેશ આવું, લોકો રાજી થશે કે નહીં? હું લોકો ઉપર એહસાન કરું, લોકોની મદદ કરું, ભલાઈનું વર્તન કરું, લોકો મારાથી રાજી થશે કે નહીં? લોકો રાજી. આ કામથી ખુદા રાજી છે કે નહીં? ખુદા પણ રાજી. આપણા અમુક કામો એવા હોય, ખુદાને પણ રાજી કરે છે ને લોકોને પણ, એ તો સારી વાત, એની આપણે ચર્ચા નથી કરવી. અમુક કામો એવા હોય, એ કામ કરવાથી લોકો પણ નારાજ, ખુદા પણ નારાજ. હું જુલ્મ કરવાનું શરૂ કરી દઉં, જોઈ લોકો ઉપર જુલ્મ કરતો રહું, સિતમ કરતો રહું, લોકોને હેરાન કરતો રહું, લોકોને પરેશાન કરતો રહું, મા બાપને સતાવું, સિલે રહેમ ના કરું, કતએ રહેમ કરું, મારું કામ જ હોય બીજાઓને નુકસાન પહોંચાડવાનું, આવો જો સ્વભાવ બની જાય, લોકો તો નારાજ, મારો ખુદા પણ નારાજ. આવા કામથી પણ બચવું જોઈએ. આ કામની પણ આપણે ચર્ચા નથી કરવી. વાત આવે છે આગલા કામની. અમુક કામો એવા હોય, એ કામો જો હું કરું ને તો લોકો તો રાજી થશે પણ ખુદા નારાજ થઈ જાય. એ મોકા ઉપર મારે શું કરવું? હજી ચોથો પ્રકાર, અમુક કામો એવા હોય, એ કામને જો અંજામ આપું, ખુદા રાજી થશે, લોકો નારાજ થઈ જશે, ત્યારે મારી જવાબદારી શું? આ ચાર પ્રકારમાં પહેલા બે પ્રકારની વાત આપણે મૂકી દીધા. એ તો સારા કામ કરવાના છે ને, બુરા કામથી આપણે અટકવાનું છે. આ ત્રીજા અને ચોથા પ્રકારમાં આપણી જવાબદારી શું બને? મૌલા એની વાત આ પત્રના જવાબમાં લખે છે. મૌલા આકા હુસૈન ઇબ્ને અલી અલયહિમ અસલામ, સલ્લા અલા મુહમ્મદ.
મૌલા આ પત્રના જવાબમાં સવાલ એ હતો મૌલા દુનિયા અને આખરતની ભલાઈ શેમાં છે એટલે ઇમામ આ રીતના જવાબમાં લખે છે કે પહેલા તો બિસ્મિલ્લાહ લખા પછી અમ્મા બાદ ફઇન્ન મન તલબા રિઝલ્લાહ બિસખતિન નાસ કફાહુલ્લાહુ ઉમુરન નાસ અને બીજો જુમલો વમન તલબા રિઝન નાસ બિસખતિલ્લાહ વકલહુલ્લાહુ ઇલન નાસ વસલામ અને આ પત્ર પૂરો ટૂંકમાં આ બીજા અને ત્રીજા પ્રકારના કામોમાં મારી જવાબદારી શું બને ઇમામે મને બતાવી દીધું એવું કોઈ કામ કે જેમાં ખુદા રાજી થતો હોય અને લોકો નારાજ થતા હોય લોકોનો ગઝબ ખુદાની રિઝામંદી મૌલા કહે છે જે કોઈ અલ્લાહની ખુશીને મેળવવાનો પ્રયત્ન કરે ભલે લોકો નારાજ થઈ જાય ખુદા એને લોકોથી બેનિયાસ કરી દેશે પછી એને લોકોની જરૂર નહીં પડે ખુદા લોકોનો મોહતાજ એને નહીં બનવા દે આવા હાલાત જિંદગીમાં આવે છે કે નહીં આપણે ક્યારેક એવી હાલત આપણી બને ને સૂડી વચ્ચે સોપારી ખુદાને રાજી કરો કે લોકોને રાજી કરો લોકોને નારાજ કરીને ખુદાને રાજી કરો કે પછી ખુદાને નારાજ કરીને લોકોને રાજી કરી દઉં યા આ બાજુ જાઓ યા આ બાજુ આવી સિચ્યુએશનની અંદર બંદો ક્યારેક મૂંઝાતો હોય લોકોને નારાજ કરીશ ક્યારેક મને એની જરૂરત પડશે તો લોકો નારાજ થઈ જશે મારાથી દુશ્મની કરશે તો લોકો નારાજ થઈ જશે મારાથી હસદ કરશે તો લોકો નારાજ થઈ જશે મને નુકસાન પહોંચાડશે તો આવા બધા વસવસા આવે આવા બધા વિચારો આવે મૌલા કહે છે તારી જવાબદારી એ છે દુનિયા અને આખરતની ભલાઈ જોતી હોય તો ખુદાની મરજીને હાસિલ કરવાની કોશિશ કર લોકો ભલે નારાજ થઈ જાય ગુનાહની મહેફિલમાં મને મારા દોસ્તો બોલાવે ત્યાં ગીબતો પણ છે ત્યાં કોણ જાણે કેવા ગુના છે મારે ચોખવટ નથી કરવી એક એવી પાર્ટી કે જ્યાં મને દોસ્તો બોલાવે આવો મજા કરી આજે હું જો જાય ખુદા નારાજ દોસ્તો રાજી તમે આવ્યા અમારે ત્યાં નહીં જાય એ લોકોને માઠું લાગશે પણ ખુદા તો રાજી થશે શું કરવાનું મારે અહીંયા જવાબદારી નક્કી કરી દીધી ઇમામે હુસૈને આ વાત બોલવી આસાન અમલમાં લાવવું મુશ્કેલ છે મારા માટે કહું છું હું પોતાને યોગ્ય નથી જાણતો કે આપ લોકોને નસીહત કરું આપણે બધા બેસીને ઇમામે હુસૈનથી કંઈ શીખી રહ્યા છીએ એમની હદીસના સુપરા ઉપર બેઠા છીએ આ વાતો મૌલા તમે કીધી તો ખરા અમલના મેદાનમાં ખરેખર આપણું ઇમ્તિહાન આના કરતા ઉલટું ક્યારેક એવું બને લોકોને રાજી કરવામાં ઇન્સાન ક્યારેક ખુદાને નારાજ કરી બેઠે મૌલા કહે છે જો કોઈ માણસ લોકોની રિઝામંદીને એ કિંમતે ખરીદશે કે ખુદાને નારાજ કરી બેઠે ખુદા એ માણસને લોકોનો મોહતાજ બનાવી દેશે લોકોના મોહતાજ બનવું સારું કે ખુદાના મોહતાજ બનવું સારું આ બાબતે પણ ખુદા ઇમામે આપણને આપણી જવાબદારીને નક્કી કરી નાખ્યું કે ખુદાને નારાજ કરીને લોકોની રિઝામંદી એમાં ઇન્સાન ખોટમાં છે એમાં ઇન્સાન ચોક્કસ નુકસાનમાં છે શામના દરબારની અંદર જ્યારે યઝીદના મહેલમાં દરબારમાં યઝીદ એક ખતીબને મોકલો મિંબર ઉપર કે જા બની ઉમૈયાના વખાણ કર અને નૌઝુબિલ્લા અલી અને ઔલાદે અલીની બદગોઈ કર બુરા શબ્દોથી એમને યાદ કર આ દરબારી ખતીબ ગયો મિંબર ઉપર અને એવી બકવાસ કરવાની શરૂ કરી દીધી આ મોકા ઉપર ચોથા ઇમામ કે જે ત્યાં ઊભા હતા અસીર હતા કેદી હતા હથકડી અને બેડીમાં જકડાયેલ હતા આટલા લાંબા સફરથી આવેલા હતા પણ ઇમામની હાજરીમાં જ્યારે આવું કામ થયું
એટલે ઇમામ તરત જ રોકે છે, અયુહલ ખાતિબ વૈલકા કદ ઇશ્તરૈતા મરવાતલ મખલૂક બે સખતિલ ખાલિક, વાય થાય એ બોલવા વાળા તારા ઉપર તે મખલૂક ને રાજી કરવામાં ખુદાને નારાજ કરી દીધું. આ મિંબર, મિંબરે રસૂલ કે જે અલીની ફઝીલતો બયાન કરવા માટે હતું, તે બન્યું મૈયાના વખાણ. ઇમામ આ રીતના એને ટોકે છે, ઇમામ આ રીતના એને રોકે છે. અલ્લાહની નારાજગીને ખરીદી અને લોકોને રાજી કરવા, આ ક્યાંની અકલમંદી, આ ક્યાંની અકલમંદી. જો એક વાત ખરી છે, આ વાત પાકી છે કે લોકોને સંપૂર્ણપણે રાજી ના કરી શકાય. લોકો ક્યારે રાજી થવાના છે? લોકોની આપણે વ્યાધિ કરીએ, લોકોનો વિચાર કરીએ. જનાબે લુકમાનનો વાક્યો તો નજરમાં છે ને, સવારી લઈ પોતાના દીકરા સાથે જાતા હતા, બંને ચાલીને જાતા હતા, સવારીને પણ હાથમાં લઈ જતા હતા, લોકો વાતો કરવા લાગ્યા. ત્યાં કેવા લોકો છે, સવારી એમને એમ ખાલી છે ને ચાલીને જાય છે, બાપ સવાર થાય છે તોય વાતો થઈ, દીકરો સવાર થાય છે તોય વાતો થઈ, બંને સવાર થાય તો પણ લોકો થોડા રાજી થવાના છે. લોકોનો વિચાર આપણે કરીએ, લોકોની ફિકર આપણે કરીએ. જો આપણે સમાજની અંદર આ એક વાત છે, સમાજિયાતની અંદર આ વાત હકીકત છે, વાસ્તવિકતા છે. ઘણા બધા કાળા કામો એવા છે જે આપણે નથી કરતા સમાજની બીકથી. બહુ સારી વાત કહેવાય. અમુક અમુક કામથી આપણે બચીએ છીએ, આપણા ખાનદાનમાં નો થવા જોઈએ. સમાજમાં માથું કેમ ઉઠાવશું, લોકો શું બોલશે, લોકો શું ચર્ચા કરશે. હા, આ બધી સમાજની વાતો જો આપણને ગુનાહથી બચાવતી હોય ને તો બહુ સારી વાત. પણ હું દીનદારી કરવા ચાહું છું, મારા વાજિબાતને અદા કરવા ચાહું છું, ગુનાહથી હું બચવા ચાહું છું, હવે હું વિચાર કરીને બેસું લોકો શું કહેશે, લોકો મને કેવી નજરથી જોશે, મારા વિશે કેવી વાતો થશે. આ મોકા ઉપર લોકોની વાતને મૂકીએ એક બાજુ, ખુદા મારાથી શું ચાહે છે એને આપણે ધ્યાનમાં લઈએ. આ ઇમામ હુસૈનનો પૈગામ, ઇમામ હુસૈનની આ વાત કે જ્યારે પણ એવો મોકો આવી જાય, ખુદા રાજી થાય એ કામ કરી લેવું, લોકોના ગઝબ થવાની, લોકોના નારાજ થવાની પરવા ના કરવી જોઈએ. લોકોની વ્યાધિ અને લોકોની પરવા ઇન્સાનને આગળ નહીં વધવા દે. દુનિયાની ખેર અને આખરતની ભલાઈ, દુનિયાનો ખેર અને આખરતનો ખેર આ વાતની અંદર છુપાયેલો છે. હતા તારીખની અંદર કેવા લોકો, એવા એવા લોકો મખલૂકને રાજી કરવામાં ખુદાને નારાજ કરી બેઠા. એક નમૂનો તો મેં બયાન કર્યો ને, યઝીદના દરબારનો ખતીબ. તારીખમાં એક મળે છે, સાતમા ઇમામનો જમાનો, હારૂન રશીદનો જમાનો. એક માણસ છે જેનું નામ છે હમીદ બિન કહતબા અથવા હુમૈદ બિન કહતબા. આ માણસ એ છે કે એને હારૂન રશીદ એક દિવસ રાતના સમયે પોતાના ઘરે બોલાવે છે. વાતચીત દરમિયાન એક સવાલ એનાથી કર્યો કે તું મને કેટલો ચાહે છે. હારૂનનો સવાલ એટલે કહે છે કે એ હારૂન, તારા માટે હું મારી ઔલાદ અને મારા માલને કુરબાન કરી શકું છું, તારી મોહબ્બતમાં, તારા હુકમને ખાતર. હારૂન કહે છે જા, ચાલ્યો જા. જાય છે, હજી ઘરે પહોંચે છે, ફરી પાછો હારૂન બોલાવા મોકલે છે, આવો. સિપાહીના કહેવાથી પાછો ફરે છે, આવે છે, વળી પાછો એ જ સવાલ કહે છે, એ હુમૈદ, તું મને કેટલો ચાહે છે, મારો હુકમ માનવામાં તું કેટલું કરી શકે છે. કે છે, મારી ઔલાદ, મારો માલ, મારી જાન પણ આપી શકું છું તારું કહેવું માનવાને ખાતર. કે છે, હજી વાત ન બની, જા તું જઈ શકે છે. જાય છે, હજી ઘરે પહોંચ્યો છો, ત્રીજી ફેરે બોલાવે છે હારૂને, ફરી પાછો એને હાજર કરીને એ જ સવાલ કર્યો, તું કેટલું મને ચાહે છે, મારા હુકમનું પાલન કરવાની તૈયારી તારા દિલમાં કેટલી છે. એટલે કહે છે, માલ, ઔલાદ, જાન, હવે કંઈ બાકી રહ્યું? માલ, ઔલાદ, જાન,
એ હારૂન તારા માટે મારો દીન પણ કુરબાન. તું એવો હુકમ આપીશ કે જે દીનના વિરોધમાં હોય એને પણ માનવા તૈયાર છું, એટલું માન છે મારું મારા દિલમાં તારું. હારૂન કહે છે હા હવે વાત મુદ્દાની થઈ, હવે બરાબર. એને તલવાર આપે છે ને એવા કામો કરાવે છે. કેટલા સાદાતે હસનીને એણે કત્લ કર્યા હારૂનના હુકમથી. આ માણસ એ હતો કે એનો દોસ્ત રમઝાન મહિનામાં આવે છે, એની મુલાકાત માટે જોઈએ છે કે આ માણસ ખાઈ રહ્યો છે, જમી રહ્યો છે, સુપરા પર બેઠો છે. એનો દોસ્ત કહે છે આ ઉમૈદ શું તું બીમાર છે, શું તું મુસાફિર છે, રમઝાન મહિનામાં તું ખાય છે? કહે છે હવે તો શું, મેં મારો દીન વેચી નાખ્યો, હારૂનની ખુશી મેળવવા માટે હું ખુદાને નારાજ કરી બેઠો છું. હવે ખુદા મને જહન્નમ સિવાય બીજે ક્યાંય નહીં મોકલે. વાક્યો બયાન કરવાનો મકસદ ફક્ત આટલો હતો, મખલુકની રઝામંદી માટે ખાલિકને આટલી હદે નારાજ કરી લેવો. જો કે હજી પણ આ માણસ ભૂલમાં છે. આપણા ઓલમા કહે છે એની સૌથી મોટી ખામી, સૌથી મોટી ભૂલ ઈ છે આટલા ગુનાહ કર્યા બાદ પણ અલ્લાહની રહેમતથી માયુસ છે. અલ્લાહથી જો સાચા દિલથી માફી માંગે, આપણે કીધા ને લોકો રાજી થવાના જ નથી, ખુદા ઈ છે કે જે સરી ઓર રેઝા છે, જલ્દી રાજી થનાર છે. કોની રિઝાયતની પાછળ પડાય, કોની રિઝાયત મેળવવાના ફિક્રમાં રહેવાય, ખુદાની રિઝાયત. એક હદીસનું બયાન કરીને મારી વાતને પૂરી કરું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ફરમાવે છે, જો કોઈ ઇન્સાન લોકોને રાજી કરવા ખાતર એવું કામ કરે કે જેમાં ખુદા નારાજ થાય છે, વિચાર કરે કે લોકો વખાણ કરશે મારા, લોકો રાજી થશે, પણ એ કામથી જો ખુદા નારાજ થતો હોય ને, ખુદા કંઈક એવું કરશે કે જે આજે વાહ વાહ કરવા વાળા છે ને એ જ કાલે એને નિંદા કરવા વાળા બની જશે. આજે વખાણ કરવા વાળા છે કાલે મઝમ્મત કરવા વાળા બની જશે. ખુદા એવું કરશે તો લોકોની રિઝાયત પાછળ રહ્યા અને ખુદાને નારાજ કરી બેઠા. અને જો કોઈ ઇન્સાન ખુદાની ખુશીની પાછળ હોય, લોકોના નારાજ થવાની એને પરવા ના હોય, આવા ઇન્સાનને ખુદા દરેક દુશ્મનોની દુશ્મનીથી બચાવશે, હસદ કરવા વાળાના હસદથી બચાવશે, ઝાલિમોના જુલ્મથી બચાવશે, અને ખુદા એનો મદદગાર બની જશે, ખુદા એનો સાથ આપવા વાળો બની જશે, જો અલ્લાહની મરજીની પાછળ કોઈ હોય. ઇમામે રઝા તો ત્યાં સુધી ફરમાવે છે કે જે કોઈ માણસ ખુદાને નારાજ કરી અને બાદશાહને રાજી કરવા લાગી જાય ને, એ દીને ખુદાથી ખારિજ થઈ જાય છે, પછી દીન ઉપર નથી રહેતો. બહરહાલ મારે આ વાતને, હદીસને તમારા સુધી પહોંચાડવી હતી કે એવો ક્યારેક મોકો આવી જાય ખુદા અને લોકો ખુદાની મરજીની પાછળ રહીએ, ખુદા લોકોને આપણાથી રાજી કરી દેશે, એ ખુદાનું કામ છે. એક હદીસ યાદ આવી ગઈ, બયાન કરીને વાતને પૂરી કરું. હદીસનો ભાવાર્થ બયાન કરું. આપણી સામે ત્રણ ચીજો છે. એક તો એ કે આપણે સામે દુનિયા છે અને આખરત, આપણી સામે આપણું જાહેર છે, આપણું બાતિન, આપણી સામે લોકો સાથેના સંબંધ છે અને ખુદા સાથેનો સંબંધ. આ ત્રણ બાબતોમાં આપણે વધારે ચિંતા કોની કરવાની, વધારે ધ્યાન કોના ઉપર આપવાનું, મારા જાહેર ઉપર કે બાતિન ઉપર, દુનિયા ઉપર કે આખરત ઉપર, લોકોની સાથેના રિલેશન અને સંબંધ ઉપર કે પછી ખુદાની સાથેના મજબૂત સંબંધ ઉપર? હદીસમાં છે જે કોઈ પોતાના બાતિનને સુધારશે ને, ખુદા એના જાહેરને બહેતર બનાવશે. જો કોઈ માણસ આખરતની ફિક્રમાં હશે ને, ખુદા એની દુનિયાને સેટ કરી દેશે. અને જે કોઈ ખુદા સાથે પોતાનો સંબંધ મજબૂત બનાવે, ખુદા લોકોની સાથેના રિશ્તાને
બહેતર બનાવી દે છે. બસ અઝીઝો વાતને અહીંયા જ અટકાવતા, આવતીકાલે ઇન્શાલ્લાહ જો ઉમર બાકી રહી તો આપણે હજી ઇમામે હુસૈનની હદીસોને આપણે ડિસ્કસમાં લાવશું. ઇમામની ફિક્ર, ઇમામ કયા તરફ આપણી વિચાર શક્તિને વાળવા ચાહે છે, ફિક્રે હુસૈનને આપણે અપનાવીએ કે આપણા આકા અને મૌલા આપણા માટે શું સંદેશો આપ્યા છે. આજની તારીખમાં આપણે યાદ કરીએ ઇમામના જવાન દીકરા અલી અકબરને. અલી નામથી મૌલા હુસૈનને મોહબ્બત હતી. પોતાના દીકરાઓનું નામ અલી રાખે છે, અલી અકબર, અલી ઔસત, અલી અસગર. ખુદ મૌલા હુસૈન કહે છે, લૌ વુલિદા લી મે અતુન લહબબતુ અન લા ઉસમ્મિયા મિનહુમ અહદન ઇલ્લા અલિયા. ખુદા મને 100 દીકરા પણ આપીને દરેકનું નામ હું અલી રાખીશ. અને એ દીકરો જેનું નામ અલી હોય અને શબીહે પૈગંબર હોય, મૌલા હુસૈનને આ દીકરાની કેટલી મોહબ્બત હશે, કેટલી ચાહના હશે. પૂરેપૂરા મસાયબ પડવાનો અત્યારે સમય નથી. અમુક અહેસાસવાળી વાતો, મહેસૂસ કરવાવાળી બાબતોને બયાન કરો. આકા હુસૈને બાળપણમાં નાના રસૂલે ખુદાને ખોઈ દીધા હતા. 5-6 વર્ષની ઉંમર નાના રસૂલે ખુદાની ઝિયારતથી આકા હુસૈન મહેરૂમ થઈ ગયા. પણ ઇમામ હુસૈનના ઘરે ખુદાએ એવી ઔલાદ આપી જે શબીહ રસૂલ હતા. નાનાની ઝિયારતનો જ્યારે શોક દિલમાં પેદા થતો, પોતાના ફરઝંદને બોલાવીને જોઈ લેતા, નાનાની સુરત નજર આવતી. લોકો દૂરથી આવતા, જે લોકોને રસૂલની ઝિયારત નહોતી થઈ, વાતો કરે છે આકા હુસૈનના ઘરે એવા ફરઝંદની વિલાદત થઈ જે હુબહુ રસૂલે ખુદાની શબીહ છે. એમને વડાવતી વખતે આકા હુસૈન ખુદાની બારગાહમાં અર્જ કરે છે, ખુદાયા હવે તારી રાહમાં એને મોકલું છું જે અશબહુન નાસ ખુલકન વ ખલકન વ મંતકન બે રસૂલિલ્લાહ, જેનું બદન રસૂલે ખુદા જેવું, જેમના બોલવાની કળા રસૂલે ખુદા જેવી, જેમના અખલાક રસૂલે ખુદા જેવા હતા, એમને મેદાનમાં મોકલવું આકા હુસૈનના દિલ પર કેટલું ભારી હતું. આકા હુસૈનનો સાથ આપતા હતા જનાબે અલી અકબર. કરબલાના રાહમાં સવારી ઉપર ઇમામ બેઠા છે, અલી અકબરની સવારી બાજુમાં. ઇમામ ચાલતા ચાલતા સવારી પર એમની આંખ લાગી. આંખ ખોલી ઇમામ કહે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજઉન. જનાબી અલી અકબરનો સવાલ, બાબા આ શબ્દો અત્યારે પડવાનો શું મતલબ? મૌલા કહે છે, હમણાં મેં ખ્વાબમાં જોયું, મને કહેવામાં આવ્યું આ કાફલો આગળ આગળ છે, મોત એમની પાછળ પાછળ. જનાબી અલી અકબર કહે છે, બાબા શું આપણે હક પર નથી? મૌલા કહે છે, કેમ નહીં, આપણે હક પર છીએ, આપણા સિવાય બીજું કોઈ હક પર નથી. બાબા તો પછી મોતનો ખોફ નથી, આપણા પર મોત આવી પડે કે આપણે મોત પર જઈ પડીએ. જનાબે અલી અકબરનો સંદેશો, જવાનોને નામ, હંમેશા હકનો સાથ આપજો, હંમેશા હકની સાથે રહેજો, ભલે કુરબાની આપવી પડે. સુબહે આશુરના ઇમામ હુસૈનના મુઅઝ્ઝિન મોજૂદ છે, હજ્જાજ ઇબ્ને મસરૂક, પણ ઇમામ અલી અકબરને બોલાવ્યા, બેટા આજે રસૂલના લબો લહેજામાં અઝાન સાંભળવી છે. અકબર આજે તમે અઝાન કહો. મૌલા શા માટે અકબરની અઝાન સાંભળવા માંગે છે, લોકોને સંભળાવવા માંગે છે? એક રીતે હુજ્જત તમામ કરવા ચાહતા હતા. રસૂલનો અવાજ એમની શબીહને જોવી હોય તો આ પક્ષમાં છે. આખરી મરતબા બીબીઓ અકબરના લહેજાને સાંભળી લે એ માટે અકબરની અઝાન ઇમામે હુકમ આપ્યો. અને શાયદ કયામત સુધી આવનારા જવાનોને પણ આ પૈગામ, જ્યારે સુબહની અઝાન સાંભળો, વિચાર કરજો અકબર બોલાવી રહ્યા છે. જો અઝાદારો, જનાબે અલી અકબરને ઇમામ વિદાય આપી રહ્યા હતા, અલી અકબરને મેદાનમાં મોકલ્યા, અલી અકબર મેદાન તરફ જઈ રહ્યા હતા, પાછળથી કોઈના પડવાનો અવાજ આવ્યો. મોઢું ફેરવીને જોયા,
ઇમામે હુસૈન જમીન પર છે. એ બાબા, તમે તો મને રુખસત કરી દીધા હતા, હવે પાછળ પાછળ આવવાનું શું કારણ? ઇમામ એવો જુમલો કે છે, એ અકબર, કાશ તમે સાહેબે ઔલાદ હોતે. ઔલાદ ને મક્તલ માં મોકલવી, જવાન ને મક્તલ માં રુખસત કરવો, કેટલી સખત વાત. લ્યો અઝીઝો, મક્તલ માં અકબર જાય છે, એવી જંગ કરે છે. જંગ કરતા કરતા આગળ વધી રહ્યા હતા, ઝાલીમે પાછળથી એવી રીતના નૈઝો સી ન માને. અકબર પલટે છે, નૈઝાની અણી સીનામાં તૂટી ગઈ. હવે અકબર ઘોડા પર નથી રહી શકતા, ઘોડાના ગળામાં બાહુ નાખી લીધી. ઘોડો દુશ્મન તરફ આગળ વધતો ગયો. લ્યો અઝીઝો, તારીખમાં મળે છે, ફકત તો ઇરબન ઇરબા, તલવારો ચાલવા લાગી, નૈઝાઓ ઉડવા લાગ્યા, તીરોની બારિશ થઈ. અકબર જમીન પર આવ્યા અને કહે, ચાલે કમિની સલામ. એ બાબા, મારા આખરી સલામ તમારા પર. લ્યો અઝીઝો, હવે હુસૈન મક્તલ તરફ આગળ વધ્યા. યા અલી કહેતા આગળ વધે છે. હુસૈન ની આંખો નું નૂર રુખસત થઈ ગયું. અલી અકબર ના સરહાને આવ્યા, અલી અકબર ને તડપતા જોયા. બસ અઝીઝો, વાતને હું ટૂંકાવું છું, બાપની સામે જવાનની રૂહ બદનથી જુદા થઈ. અલી અકબરે છેલ્લા શ્વાસ લીધા. આ મોકા ઉપર ઇમામ અલી અકબર ના ચહેરા તરફ ઝૂકે છે, ચહેરા તરફ આવે છે, પોતાનો ગાલ અકબર ના ગાલ પર રાખી દીધો. અને કહે છે, અલ દુનિયા બાદ કલાપા, હે અકબર, તારા જવાબાદ આ દુનિયા પર ખાક છે. લ્યો અઝીઝો, જવાન બાપ જવાન જનાઝા ને બૂઢો બાપ ઉઠાવે છે. એ બની હાશિમ ના બાળકો, આવો, જવાન ની લાશ બહુ ભારી છે, મારી મદદ કરો. لعنة الله على القوم الظالمين. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. السلام عليك يا أبا عبد الله، السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن امير المؤمنين وابن سيد وسيئين، السلام